ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 42 ઠરાવોને બહાલી આપવામાં આવી હતી, તેમજ 18 ઠરાવો તો માત્ર કામની સમયમર્યાદા જ વધારવાના હતા. ભાવનગર મહાનગરપાલિકાના હોલ ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન યુવરાજસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં જુદા જુદા કુલ 60 ઠરાવ અંગે ચર્ચા કરી યોગ્ય ઠરાવને બહાલી આપવામાં આવી હતી. 60 ઠરાવમાંથી 18 ઠરાવ તો રોડ સહિતની કામગીરીની સમયમર્યાદા વધારવાના જ હતા. સમયમર્યાદા પર કામ ન કરે તેની સામે પગલાં લેવામાં નહોતા આવ્યા અને તમામ ઠરાવને બહાલી આપવામાં આવી. આપણે તમે કેમ તમે અભિપ્રાય તમારો નથી લેતા તો ઓડિટ હું કરું? ઓડિટ ને હું કરવાનું? બિલ બનીને આવ્યું હોય તમે જોયું હોય એટલે બાકી બિલ બનીને આવે પછી આ મુદત ન વધારી તો તમે પેનલ્ટી લગાડો છો? લગાડું પેલા કાપો છો? પેલા તો એ મંજૂરી આપે તો પાસ કરવો. અરે હું એમ કહું તમારી પાસે આવે એટલે તમારે શું કરવાનું હોય? તમારે પૂછવાનું જ નથી કોઈને, ઓડિટ વાળા ખોટા છો. તમારે કોઈ પૂછવાનું જ નથી. અહીં અડધા સમય મર્યાદા ના પ્રશ્નો ઓછા થઈ જાય એમ છે. પેલા જ તમે કાપો, ફાઇનલ બિલ માં હું કામ કાપો? પેલા જ કાપી નાખો. કાપતા નથી અમચે અમચા. એટલા સમય મર્યાદાના પ્રકરણો લાવો છો?